સુરત શહેરમાં એક હત્યાની ઘટના સામે આવી છે। ધોળા દિવસે બનેવીની હત્યા કરી દેવામાં આવી છે। જાહેર રસ્તા પર ચાર શખ્સ શાળાને માર મારતા હતા। જ્યારે બનેવી શાળાને બચાવવા માટે વચ્ચે પડ્યો, બસ આ જ બચાવવાની સજા તેને મોત મળી છે। શાળા પર હુમલો, બનેવીનું મર્ડર, છરીના ઘા ઝીંકી હત્યા। સિંગણપુર લિંક રોડ પર ખોડિયાર ગેરેજ પાસે શાળાને ચાર યુવાનો માર મારતા હોય છે। જેને છોડાવવા વચ્ચે પડેલા બનેવીને હુમલાખોરોએ ઢોર માર માર્યો, સાથે પેટ, છાતી અને પગના ભાગે ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરીને નાસી જાય છે। છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા સુનિલ નંદનવરની હત્યા, જેની પોલીસ તપાસ હાથ ધરી છે। જેમાં ગણતરીના કલાકોમાં જ હુમલાખોર આરોપી કેતન વામન આહિરે, ભાવેશ રાઠોડ, હેમંત સુરેશ પટેલ અને વિજય ધના પરમાર આમાંથી ત્રણ આરોપીને ઝડપી લે છે। હાલ પોલીસે ઝડપી લીધેલા આરોપીની વધુ પૂછપરછ શરૂ કરી છે। સારવાર મળે તે પહેલા મોત, શાળાના ઝઘડામાં બનેવીનું મોત। સિંગણપુર બાપા સીતારામ મંદિર પાસે બજરંગ સોસાયટીમાં રહેતા સુનિલ મુરલીધર નંદનવર છૂટક મજૂરી કામ કરે છે। સુનિલ બુધવારે રાત્રે 9 વાગ્યે લિંક રોડ ખોડિયાર ગેરેજ પાસે બેઠો હતો। તે વખતે તેના સાળા કિશનને મહોલ્લામાં રહેતા કેતન વામન આહિરે, ભાવેશ રાઠોડ, હેમંત સુરેશ પટેલ અને વિજય ધના પરમાર કોઈ બાબતે ઝઘડો કરીને માર મારતા હતા। જેથી સાળાને મારતા જોઈને સુનિલ નંદનવર તેને છોડાવવા માટે વચ્ચે પડતા આરોપીઓએ સુનિલને પણ ધીકા મૂકીનો માર માર્યા બાદ છાતી, પેટ અને પગના ભાગે ઉપરા છાપરી ચપ્પુના ઘા મારી લોહી લુહાણ કરી નાખ્યો હતો। સુનિલને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જો કે સુનિલને સારવાર મળે તે પહેલા જ તેનું મોત નિપજ્યું હતું। પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા। બનાવ અંગે ચોક બજાર પોલીસને જાણ થતાં કલ્પેશ કંચન રાઠોડની ફરિયાદ લઈ હત્યાનો ગુનો દાખલ કરી રાતોરાત હત્યાના ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હાલ આરોપીઓએ હત્યા શા માટે કરી તે સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। એમને આ કામના જે તોમતદારો છે એમના ભાઈને માર મારતા હોય, જેની અદાવત રાખીને આ કામના જે તોમતદારો છે એ ફરિયાદીને જે બનેવી, જે મરણ જનાર સુનિલભાઈ નાઓનું લાકડાના બેટ વડે તથા ચપ્પુ વડે ગંભીર ઈજાઓ કરી અને મોત નિજાવેલું હતું। એ બાબતનો ગુનો ચોકબજાર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલો છે અને આ ગુનાના કામે ચોકબજાર પોલીસે આ કામના જે તોમતદારો ચાર પૈકી ચેતન આહિરે, ભાવેશ રાઠોડ અને હેમંત પટેલ નાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આગળની તપાસ હાલમાં ચોકબજાર પોલીસ ચલાવી રહેલ છે। સુરત જેવા શહેરમાં ધોળા દિવસે હત્યાને અંજામ આપતા સ્થાનિક પોલીસની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે। જે બનેવીની હત્યા થઈ છે તે બનેવીનો કોઈ ગુનો નહોતો, બસ તે શાળાને બચાવવા જતા જીવ ખોયો છે। છેલ્લા થોડા દિવસથી સુરત શહેરમાં સતત હત્યાની ઘટના ઘટી રહી છે। આવી ઘટનાને કારણે સુરતની સુરત પર દાગ લાગ્યો છે। શૈલેષ ત્રિવેદી, VTV ન્યૂઝ, સુરત। માર્કેટમાં હાલ સોનું મોંઘું વેચાઈ રહ્યું છે, પરંતુ સુરતમાં બે શખ્સો સસ્તામાં સોનું વેચતા હતા। પરંતુ અમારી તમને એક સલાહ છે, તમે સસ્તામાં સોનું ન ખરીદતા, કારણ કે સસ્તામાં સોનું ખરીદવું ક્યારેક મોંઘું પડી શકે છે। આ ઘટના સુરતની છે। અહીં એક શખ્સ સાથે 1 કરોડની ઠગાઈ થઈ છે। અમે સસ્તું સોનું વેચી રહ્યા છીએ, તમારે સસ્તું સોનું જોઈતું હોય તો અમને મળો। ચાંદીના ભાવે સોનું અમારી પાસે છે। ટીવી સ્ક્રીન પર જોવા મળતા બંને શખ્સની એક ગેંગ માર્કેટમાં ફરી રહી છે। આ ગેંગ અમદાવાદની છે અને લોકોને સસ્તામાં સોનું આપીને ઠગાઈ કરે છે। આ ગેંગના માત્ર 2 શખ્સ ઝડપાયા છે, બાકીના શખ્સ ફરાર છે। પૈસાની લાલચમાં આવી અનેક લોકો લૂંટાયા છે। કોની પાસેથી ઠગાઈ કરી, કેવી રીતે ચૂનો લગાડ્યો? 18 માર્ચના દિવસે સુરત જિલ્લાના કડોદરાથી બારડોલી તરફ જતા હાઈવે ઉપરથી હિંમતભાઈ કાળુભાઈ પસાર થઈ રહ્યા હતા। તે સમયે 3 અજાણ્યા શખ્સો અને અજાણી મહિલા તેમની પાસે આવ્યા હતા અને તેમને વિશ્વાસમાં લઈ આ ચારેય વ્યક્તિઓએ 12 કિલોગ્રામ સોનાના કોઈન આપી હિંમતભાઈ પાસેથી 1 કરોડ 40 લાખ રૂપિયા લીધા હતા। ત્યારબાદ આ સોનાના કોઈન નકલી નીકળતા તેઓ છેતરાયા હોવાનું માલુમ પડતા હિંમતભાઈએ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। જે ઘટનાને આધારે કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટાફના માણસોએ તપાસ હાથ ધરી હતી। કડોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા આ મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરતા ગુજરાત રાજ્યમાં આવા મોડસ ઓપરેન્ડીવાળા ગુનાઓ પકડાયેલ તમામ આરોપીઓના નામ અને સરનામા અને ફોટાઓ મેળવી માહિતી એકત્રિત કરી તપાસ કરતા આ શખ્સો અમદાવાદ શહેર રામોલ પોલીસ સ્ટેશનના ગુનાઓમાં સંડોવાયેલા હોય અને તેઓ અમદાવાદ શહેરમાં રહેતા હોય, જેથી કડોદરા પોલીસે આ ગુનામાં સંડોવાયેલ બે શખ્સોને ઝડપી પાડ્યા હતા। ઝડપાયેલ આરોપીની વાત કરીએ तो राजू लालू राठौड़ अमदावाद सरदारनगर, पन्ना चतुर राठौड़ रहे अमदावाद सरदारनगर। टीवी स्क्रीन पर जोवा मळता बंने शख्स सरदारनगरना छे अने नकली सोनू आपी लोको पासेथी तोड़ करे छे। आ गैंगना बे शख्स झड़पाया छे, बाकीना हजू फरार छे। खोड़ा रमेश भाई राठौड़, मणि मोहन भाई राठौड़, जीतन धूणा भाई राठौड़, बाला राजू भाई राठौड़ आ चारेय शख्स फरार छे। पुलिसे आ चारेय शख्स सामे गुनो नोंधीने तपास तेज करी छे। आ चारेय शख्स संजयनगर, ओझोन सिटी पाछळ इंदिरानगर, गैलेक्सी रोड अमदावाद शहेरना वतनी छे। बेसिकली बंने राजस्थानना छे अने हाल जूनावाड़ा एरियानी अंदर रहता हता। हजी बीजा चार आरोपी वॉन्टेड छे। हजी जे 1,40,00,000 रूपिया एमणे जे लीधेला हता जे ते वखते ए हजी रिकवर नथी थया, एनी तपास हजी चालू छे। कड़ोदरा पुलिसे आ टोळकीना बे शख्सोने झड़पी तो पाड्या, मुद्दामाल लॉकडाउनमां ज सगेवगे करी नाख्यो हतो, जेथी हाल पुलिसे आ टोळकी पासेथी मुद्दामाल कब्जे करवानी कवायत हाथ धरी छे। ज्यारे आ मामले संडोवायेला अन्य चार शख्सोने वोन्टेड जाहेर करीने आगळनी कार्यवाही हाथ धरी, तेओना कस्टडी रिमांड मेळववानी तजवीज पण हाथ धरी छे। संदीप वसावा, वीटीवी न्यूज, कड़ोदरा, सूरत।